नमस्कार मित्रों, हूँ दर्शन पटेल। मारी चैनल एजुटेक प्लस में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, जो आप मारी चैनल में नवा हो तो मारी चैनल सब्सक्राइब जरूर करशो। आजना आ वीडियो सेशन में आप धोरण छ नी अंदर प्रकरण एक संख्या परिचय स्वाध्याय 1.3 पहलो प्रश्न करीशू। चलो वधारे टाइम ना वेस्ट करीने शुरुआत करिए। स्वाध्याय 1.3 पहलो प्रश्न कंईक आवो छे। सामान्य नियम वापरीने नीचेनानो अंदाज मेळवो। सामान्य नियम वापरवानो अने अंदाज मेळवानो छे अने अमुक रकम आपी छे, तो आपणे एनी अंदर पहेलो दाखलो गणीए। पहेलो प्रश्न कंई आ रीते आप्यो छे, 730 - 998। हवे आपणे अंदाजित किंमत शोधन छे, एनो सीधा वत्તા નથી કરવાના। ओके, तो हवे आ प्रकारनो दाखलो होय त्यारे तमारे जुओ आ 700 ओके अने आ 900, तो एनी नजीकनी 10, 100, 1000 ए टाइपनी जो रकम थाती होय ने तेवी करवानी छे। जेम के 700 छे तो 30 जे छे पाछळ तेने थोड़ा ओछा करी नाखो, तेनी नजीकनी किंमत तो 730 नू आसन्न मूल्य एटले के नजीकनू अंदाजित किंमत तमे शू लई शको, 700 ओके। એમાંથી 30 ઓછા કરો તો ચાલે, 730 રૂપિયા હોય તેમાંથી 30 રૂપિયા ઓછા થઈ જાય તો ચાલે ને, કોઈ વાંધો નથી ઓકે। અને 998નું આસન્ન મૂલ્ય અથવા અંદાજિત કિંમત તમે જે રીતે લખો તે રીતે, પણ આપણે આસન્ન મૂલ્ય લખવાનું છે એટલે તે વસ્તુ। હવે 998 રૂપિયા તે 100ની નજીક છે। 98 બધા રૂપિયામાં 2 જ રૂપિયા મૂકો તો 100 થઈ જાય, ખબર ને? તો 100 ઉમેરો તો કેટલા થઈ જાય, 98 છે તો આ 100 થઈ જાય, તો આ 1 વધી જાય, તો 9ની અંદર 1 વધી જાય એટલે 1000 થઈ જાય, એટલે એનું આસન્ન મૂલ્ય કહેવાય 1000 રૂપિયા ઓકે। તો હવે આ બેના વત્તા કરવાના છે, તો સરવાળો કરશો 700 વત્તા 1000, તો આનો જવાબ જે છે આવશે 1700। એટલે કે આ જે સરવાળો કરવાનો હતો તેનો આસન્ન મૂલ્ય આવશે 1700। તો આ રીતે તમારે વત્તા કરવાના છે, આને ડાયરેક્ટ આમ 8 અને 0 8 પછી 9 ને 3 આ રીતે વત્તા નથી કરવાના ઓકે। કે આ રીતે તમારે અંદાજિત ગણતરી કરવાની છે અને અંદાજિત મૂલ્ય લાવવાનું છે। હવે આપણે બીજો દાખલો કરીએ। બીજો પ્રશ્ન તમારી પાસે સ્ક્રીન પર આવ્યો છે, 796 - 314। હવે બધાનો આપણે આસન્ન મૂલ્ય લાવવાનું છે, તમે તો હવે આવડી ગયો છે ઓકે, ઘણા હોશિયાર છોકરાઓ છો એટલે મને ખબર છે આસન્ન મૂલ્ય કેટલું લેશો। તો 796 નજીકમાં 96 કોની નજીક છે, તો 100ની નજીક, તો આમાં 100 થઈ જાય તો આ વધી જાય એટલે 700 એનું આસન્ન મૂલ્ય તમે લઈ શકો 800। જો 4 જ ઉમેરો તો 800 થઈ જાય, એટલે બહુ નજીક છે ઓકે। 96 ઓછા નથી કરવાના, નજીકની આવી 100વાળી રકમ લેવાની, 800, 1000 એ ટાઈપની। હવે તે રીતે તમે હવે લેશો 314નું આસન્ન મૂલ્ય। હવે 14 છે તે ઓછી રકમ છે, તેને તમે કાઢી નાખો તો 314ની આસન મૂલ્ય થઈ જશે 300, ને આપણે શું કરવાના છે, ઓછા અહીંયા જ ઓછા કરી નાખીએ, ચાલો ને અહીંયા વધારે લખવાની જરૂર નથી, ઓછા કરી લખો, 00 આ તો આવવાનું છે, 8માંથી 3 જાય તો 500, એટલે આ જે ઓછા કરવાના છે તેને અંદાજિત કિંમત કેટલી આવશે, 500। ત્રીજો પ્રશ્ન કંઈક આવો છે, 12904 અને બીજો વત્તા કરવાનો છે 2888, તો હવે આપણે 12904નું આસન્ન મૂલ્ય ઓકે કેટલા લેશો, 904 ઓકે। તો હવે 4 જે છે તેને ઓછા કરી શકો તમે ઓકે, પણ આપણે શું કરીએ, આ 12000 અને 2000 તો 1000 ની અંદર લેશે, તો જે 900 છે ને તેને લેશે, 4ને ઓછા કરો તો એક્ઝેક્ટલી 900 એ પણ લઈ શકાય, પણ આપણે મોટી સંખ્યાને અંદાજિતમાં કરવાનું છે, તો આ 12000 ને 2000 તો 1000 નજીક રહે તેવું આપણે કરશું, તો આ 12900 તો એની અંદર 100 મેળો તો 13000 થઈ જશે, એટલે આપણે એનું આસન્ન મૂલ્ય લેશું 13000, અને પછી 2888 એનું પણ આપણે આસન્ન મૂલ્ય લેવાનું છે, તો કેટલા લઈ શકો, તો આ જે 800 છે તેમાં 200 મેળો તો 3000 થઈ જાય, તો આપણે એને આસન્ન મૂલ્ય કેટલું લેશું, 3000, અને વત્તા કરવાના છે તો સીધા 3 ને 3 6 થઈ જાય તો 16000। ખૂબ જ આરામથી તમને એનું આસન્ન મૂલ્ય મળી ચૂકેલ છે। મિત્રો, ચોથો દાખલો કંઈક આ પ્રકારનો છે, તો રકમ મોટી છે તો હું ડાયરેક્ટ લખી દઉં, 28292નું આસન્ન મૂલ્ય। હું તો વિચાર રાખું છું કે આ લખેલું જ રાખો, ખાલી અહીં જ રકમ બદલવાની છે ને, મારે એટલી મહેનત ઓછી થઈ જાય ઓકે। તો 28200 છે તો 200ને આપણે થોડા ઓછા કરી નાખીએ
तो आपने आपड़े 28,000 तरीके लई सके। ओके, पछी रकम छे 21,496, तो एनु आपड़े आसन्न मूल्य लेवानु छे। तो 21,400, तो 400 जे छे ते आपड़े 500 वधारे नजीक छे, पण आपड़े 2,000 नी वात करीए तो आपड़े एने 21,000 ज लई सके, तो नजीक, केम के 500 करता ओछा छे एटले। ओके, तो आपणे एने 21,000 લેશું, વચ્ચે માઇનસ છે એટલે આપણે માઇનસ કરી શકું, 30 તો એઝ ઇટ ઇઝ આવશે, એમાં કોઈ કિંમત નહીં થાય, 8માંથી 1 જશે તો 7, 2માંથી 2 જશે તો 0, એટલે આગળ લખવાની જરૂર નથી, તો આનો જવાબ આવશે 7,000। તો મિત્રો, હું આશા રાખું છું કે આ પ્રકારના દાખલામાં અંદાજિત કિંમતો શોધવાનો તમે યાદ રાખજો, જ્યારે આસન્ન મૂલ્ય કે તો આ રીતે આપણે અંદાજિત કિંમતો લાવશું, અને તમારા દાખલા પ્રમાણે બીજા 4-5 ક્વેશ્ચન તમારે આ રીતે પોતાની મનગમતી કિંમત લઈને તો આસન્ન મૂલ્ય શોધીને લખવાનું છે, તમારા ટીચર્સને તમારે બતાવવાનું છે, આ તો કરવાનું જ છે। 4 પ્રશ્નો, તેવા જ પ્રશ્નો તમારે પોતાની જાતે બનાવીને પણ ટીચર્સને બતાવવાના છે। તો આશા રાખું છું કે હવે તમે એ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકશો। હવે આપણે આગલા વિડીયોમાં બીજો દાખલો કરીશું, ત્યાં સુધી જોતા રહો એજ્યુટેક પ્લસ। ધન્યવાદ મિત્રો, વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો તમારા મનપસંદ સોશિયલ મીડિયાની અંદર, અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ નોટિફિકેશનની અંદર તમે ઓલ સિલેક્ટ કરજો, જેથી તમારા તમામ વિડીયોની માહિતી આપને તુરંત મળતી રહે અને આપણે જોડાયેલા રહીએ। ધન્યવાદ।